જય સ્વામિનારાયણ. આપણે અહીંયા સભામાં કદાચ નાનજીભાઈ હળિયલ નાનજીભાઈ બેઠા હશે, તો હવે અમદાવાદમાં આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી અમદાવાદના જ, નાનકડી કંઈક એક નોકરી મળી, પછી ટૂંકો પગાર, પણ હવે એના ઘરવાળાને બધા હોય તે અહીંયા લઈ આવી અમદાવાદમાં. એ લઈને અહીંયા લેવા ગયા અને આવ્યા. એમાં થોડા દિવસ જાય એમાં કોણ જાણે શેઠનો મગજ શું ફેર્યો. હવે આ નોકરી ઉપર તો પરિવાર લેવા ગયા હતા, એ લઈને આવ્યા તો એટલે નોકરીમાં છૂટા કરી દીધા. હવે શું કરવું, અમદાવાદમાં કરવું શું અને બૈરાને કેવું શું કે અમે તમને મોટે ઉપાડે લાવ્યા, પણ હવે આનું કરવું શું, કાંઈ બોલાય નહીં. અને શેઠે તો ધક્કો મારી દીધો, એવા મૂંઝાઈ ગયા, અશાંતિ આવી ને. પણ ડાપણનું કામ સીધા અહીંયા સાધુ આશ્રમ જૂનો હતો ને ત્યારે આપણે મેમનગર ગુરુકુળમાં, બસ ત્યાં આવીને બસ માળા કરવા બેસી ગયા. જે કરવું એ આણે કરવાનું છે, હું કોને કહેવા જાઉં. માળા કરવા બેસી જ ગયા, બેસી જ ગયા. બસ એ સૂઝવું જોઈએ એમ. આપણે તો પછી ઓલાને ફોન કરીને એમાં તકલીફ થતી છે એવું લાગે છે. આ તો કે મારે કાંઈ કરવું નથી, આને બીજું સૂજે એમ હતું નહીં, બીજું કોઈ ઓળખતું નહોતું. એટલે આ સિવાય આપણે પેલા કીધું હતું ને બધા રસ્તા બંધ થઈ જાય પછી આ રસ્તો આપણને, પણ એને સૂજવું જોઈએ એમ. નહીતર આપણે ટોલ ટપામાં વાત કાઢી નાખીએ, બીજાને અગર આપણે દુઃખ કથવામાં વાત કાઢી નાખીએ, સમય કાઢી નાખીએ, એમ આપણો સમય નીકળી જાય, પણ કરવાનું થાય નહીં. આને બધું મૂકીને માળા કરવા બેસી જ ગયા. એ સમય ધીમે ધીમે સર 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 પધાર સધાર અમર એ હલતો ગયો. અત્યારે બન્યું એવું, ચિંતા તો થાય ને, હામો બેઠો છે આમનો ગોયા જેવો, ભલે આડો કાચ હોય પણ જોઈએ તો રાખે ને આમ. તો એની પાડોશમાં જે ભાઈ રહેતા હતા ને એને ખ્યાલ આવ્યો કે ભાઈ નાનજીભાઈને તો ઓલા નોકરીમાં કાઢી નાખ્યા છે, એમના માણસને મોકલો, જાઓને ગોતી આવો ને ગમે ત્યાંથી એને ગોતી આવો, આપણે રાખી લઈ. તે ઓલો પૂછતો અહીં આવ્યો, આવીને કે ભાઈ નાનજીભાઈ તમે અહીં બેઠા છો, આપણે હા હા એ બોલાવે છે એ કે અમારે માણસની જરૂર છે, તમે આવી જાઓ. હાલો ને આ તૈયાર જ છું કઈ. અને ગોઠવાઈ ગયા, આજે સારામાં સારી રીતે પગાર ને ધોરણ ને બધી રીતે સુખી છે.